નોની એન્ડ નો ગાર્લિક ચેનલમાં આપનું સ્વાગત છે. ગણેશ ચતુર્થી આવી રહી છે તો આપણે ગણપતિ દાદાના પ્રિય એવા લાડુ બનાવીએ. આજે આપણે ભાખરીના લાડુ બનાવીશું. આ લાડુ માટે આપણને જોઈશે ઘઉંનો કકરો લોટ. એક બાઉલ કકરો લોટ લીધો છે, એમાં 4 ચમચી આપણે તેલનું મોણ નાખવાનું છે. બધું બરાબર મિક્સ કરી અને આપણે ચેક કરી લેવાનું કે એકદમ મુઠ્ઠી પડતું મોણ છે. પછી આપણે થોડું થોડું પાણી લઈ અને એકદમ કડક લોટ બાંધવાનો છે. પાણી પણ તમને 1/2 વાટકીથી પણ ઓછું જોઈશે. બધું જ બરાબર મિક્સ કરી એકદમ કઠણ લોટ બાંધી લેવાનો. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને સરસ ગુંડલા કરી અને ભાખરી વણી લઈશું. લોટ કઠણ હોવાથી ભાખરીની કિનારો ફાટશે, પણ આપણે બરાબર સેટ કરતું જવાનું અને વણતું જવાનું. આ માપમાંથી આપણે 2 લુઆ થશે. આપણે બંને ભાખરી પહેલાં વણી લઈશું. ભાખરી વણાઈ ગઈ છે. હવે આપણે ગેસ ચાલુ કરી અને એના પર ભાખરી શેકીશું. આપણે અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. ધીમા તાપે આપણે ભાખરીને શેકવાની છે. તમે જોઈ શકો છો એક બાજુ ભાખરી શેકાઈ ગઈ છે. હવે એને આપણે પલટી લઈશું. આપણી ભાખરી બંને બાજુ શેકાઈ ગઈ છે. હવે આપણે બીજી ભાખરી પણ એને આ રીતે શેકી લઈએ. આપણી 2 ભાખરી શેકાઈને તૈયાર છે. હવે આપણે એને નાના નાના ટુકડા કરી દઈએ. આ ટુકડાને મિક્સર જારમાં લઈ અને એને પીસી લેવાનું છે. પછી જે આપણે ચોખા ચાળવાની ચાળણી હોય એ લઈને એનાથી ચાળી લેવાનું.
હવે આપણે 3 ચમચી ઘી મૂકી ઘી ગરમ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. 1 વાટકી ગોળ નાખી બરાબર મિક્સ કરી લેવાનો છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની નથી, નહીં તો પાક થઈ જશે અને આપણા લાડુ કડક થઈ જશે. તમે જોઈ શકો છો ઘીમાં ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આ મિશ્રણને આપણે ભાખરીનો જે ભૂકો તૈયાર કરીને રાખ્યો છે એમાં એડ કરી દઈશું. અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું. ત્યારબાદ એમાં થોડું જાયફળ અને થોડો ઇલાયચી પાવડર એડ કરવાનો અને સરસ મિક્સ કરી એમાંથી આપણે લાડુ બનાવી લઈએ. આપણા લાડુ બની જાય એટલે એના પર થોડી ખસખસ લગાવી દઈશું. તમે જોઈ શકો છો આપણા લાડુ બનીને તૈયાર છે. મેં આજે માપ લીધું હતું એમાંથી આપણે 5 લાડુ બનીને તૈયાર થયા છે. હવે આ લાડુને આપણે થોડા કાજુ બદામથી ગાર્નિશ કરી લઈએ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.